Hello and welcome to YouTube channel Learning Point. આજના આ વિડિયો લેક્ચર ની અંદર આપણે વાત કરીશું C++ વિશે. બરાબર, C++ ના આગળ પણ આપણે બે વિડિયો અપલોડ કરેલા છે, લેક્ચર 1 અને લેક્ચર 2. જે લોકો એ લેક્ચર ના જોયો હોય તો એ લેક્ચર જોઈ લેવો, આપણે સિલેબસ વાઇઝ જોઈએ છે. બરાબર, તો બે લેક્ચર આપણા કમ્પ્લીટ છે. એમાં આપણે જોયું તો પહેલા લેક્ચર ની અંદર સૌથી બેઝિક એવું C અને C++ નો ડિફરન્સ જોયો હતો, રાઈટ? અને આપણે બીજું જે જોયું હતું, સેકન્ડ લેક્ચર જે જોયો હતો એની અંદર આપણે શું જોયું હતું, એની અંદર આપણે બેઝિક ડેફિનેશન જોઈ હતી, રાઈટ? જેમ કે ડેફિનેશન બધી જે આપણને યુઝફુલ થશે એવી ડેફિનેશન આપણે એના વિશે પણ ડિસ્કશન કરેલી છે સેકન્ડ લેક્ચરની અંદર. જે લોકોને લેક્ચર વાઇઝ વિડીયો ના મળતા હોય, બરાબર, એ લોકો ચેનલમાં જઈ પ્લેલિસ્ટ ઓપ્શનમાં જઈને ત્યાંથી તમને સબ્જેક્ટ વાઇઝ વિડીયો મળી જશે. એટલે લેક્ચર 1 થી જેને જોવું હોય એ લોકો પ્લેલિસ્ટમાંથી સબ્જેક્ટ સિલેક્ટ કરી લેક્ચર 1 થી વિડીયો સ્ટાર્ટ કરે, રાઈટ? તો આજના આ વિડીયો લેક્ચર ની અંદર આપણે જોઈશું બેનિફિટ્સ, એટલે કે ફાયદા C++ ના, રાઈટ? ઓપી મીન્સ ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ. બધાને ખ્યાલ જ છે, ડિફરન્સ તો જોયો જ હશે. ઓઓપી એટલે શું? ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ, બરાબર. અને સી લેંગ્વેજ જે છે એ કેવી લેંગ્વેજ છે? તો કે પ્રોસિજર ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ, પીઓપી, રાઈટ? તો આપણે તો C++ ભણીએ છીએ, તો હવે આપણે શું જોઈશું? ઓઓપી ના બેનિફિટ્સ જોઈશું અને એની એપ્લિકેશન વિશે થોડીક ડિસ્કશન કરીશું, રાઈટ? તો સૌથી પહેલા આપણે જોઈએ ઓઓપી ના બેનિફિટ્સ. તો એના સૌથી પહેલા ફાયદા કયા કયા છે, બરાબર? આ લેંગ્વેજ યુઝ કરવાના ફાયદા શું છે? તો કે વી કેન એલિમિનેટ રીડન્ડન્ટ કોડ થ્રુ ઇનહેરિટન્સ. એટલે શું? તો કે ઇનહેરિટન્સ દરમિયાન, સોરી, શું કીધું છે? એલિમિનેટ રીડન્ડન્ટ કોડ એટલે શું? રીડન્ડન્ટ કોડ એટલે કેવો? ડુપ્લિકેટ. કેવો? ડુપ્લિકેટ, બરાબર. તો કે આપણે ઇનહેરિટન્સ ની મદદથી, એલિમિનેટ એટલે દૂર કરવું, તો કે ઇનહેરિટન્સ ની મદદથી આપણે રીડન્ડન્ટ કોડને દૂર કરી શકીએ. આ એક એનો ફાયદો છે. કોની શું કામ? આપણે જોયું, ડિફરન્સમાં જોયું ને, ઇનહેરિટન્સ જે છે સી લેંગ્વેજમાં યુઝ નથી થતું, C++માં યુઝ થાય છે ઓઓપી ની અંદર, બરાબર. તો આ ઇનહેરિટન્સ જે છે એની મદદથી આનો યુઝ થાય છે ઓઓપીમાં, એટલા માટે, બરાબર. તો કે ઇનહેરિટન્સની મદદથી આપણે રીડન્ડન્ટ કોડને દૂર કરી શકીએ, એલિમિનેટ કરી શકીએ, રાઈટ? રીડન્ડન્ટ કોડ એટલે કેવો? ડુપ્લિકેટ કોડ, રાઈટ? તો એને આપણે દૂર કરી શકીએ. આ એક તો પહેલા એનો બેનિફિટ છે, રાઈટ, ફાયદા છે. સેકન્ડ શું છે? તો કે સેવિંગ ડેવલપમેન્ટ ટાઈમ એન્ડ કોસ્ટ બાય યુઝિંગ એક્ઝિસ્ટિંગ મોડ્યુલ. હવે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ મોડ્યુલ છે એની મદદથી આપણે શું કરી શકીએ? ટાઈમ અને કોસ્ટને, આપણે જે ડેવલપમેન્ટ કરીએ છીએ એની ટાઈમ અને કોસ્ટને સેવ પણ કરી શકીએ, બરાબર, એટલે બચાવી પણ શકીએ. પછી આવશે ક્લાસીસ. આની અંદર ક્લાસીસનો યુઝ થાય છે એટલે તમને ફાયદા થશે. ક્લાસમાં ક્લાસ આવશે અલગ અલગ એટલે, બરાબર. બીજું, બિલ્ડ સિક્યોર પ્રોગ્રામ બાય ડેટા હાઈડિંગ. ડેટા હાઈડિંગનો પણ યુઝ થશે, બરાબર. તો ડેટા હાઈડિંગ દ્વારા શું કરી શકાશે? તો કે સિક્યોર પ્રોગ્રામને આપણે બિલ્ડ કરી શકશું, ઓકે. પછી આવશે, ઇટ ઇઝ ઇઝી ટુ પાર્ટીશન ધ વર્ક ઇન પ્રોજેક્ટ બેઝ ઓન ઓબ્જેક્ટ. શું કીધું છે? કે ઓબ્જેક્ટ, પ્રોજેક્ટ બેઝ ઓન ઓબ્જેક્ટ, બરાબર. જે પ્રોજેક્ટ બેઝ ઓબ્જેક્ટ હશે એના વર્કને આપણે અલગ અલગ પાર્ટીશનની અંદર ઇઝીલી ડિવાઈડ કરી શકશું, રાઈટ? ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ સિસ્ટમ કેન બી ઇઝીલી અપગ્રેડેડ ફ્રોમ સ્મોલ ટુ લાર્જ. અને આ જે સિસ્ટમ છે, ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ વાળી જે સિસ્ટમ છે, એને આપણે શું કરી શકીએ? ઇઝીલી અપગ્રેડ કરાવી શકીએ. એટલે શું? ફ્રોમ સ્મોલ ટુ લાર્જ, કે નાનામાંથી મોટી પણ કરી શકીએ, અપગ્રેડ કરાવી શકીએ સિસ્ટમને, રાઈટ? તો આ એના બેનિફિટ છે. બીજું, સોફ્ટવેર કોમ્પ્લેક્સિટી કેન બી ઇઝીલી મેનેજ. કે એની અંદર જે સોફ્ટવેરની કોમ્પ્લેક્સિટી છે એટલે કે હાર્ડનેસ વાળું છે, એને આપણે ઇઝીલી શું કરી શકીએ? મેનેજ પણ કરી શકીએ, રાઈટ? તો આ છે બેનિફિટ્સ છે ઓઓપી ના, ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ ના. જે તમને ખ્યાલ હોવા જોઈએ કે આપણે સી અને C++, સી લેંગ્વેજ વિશે ભણ્યા, રાઈટ? તો એમાં તો આપણે જોયું એના બેનિફિટ શું છે. હવે આપણે જોઈએ છે આ C++ ના બેનિફિટ શું છે. તો આ લેક્ચરમાં તમારે યાદ શું રાખવાનું છે? તો કે એના બેનિફિટ શું છે. તમે સી લેંગ્વેજનો યુઝ કરો છો, સોરી, C++નો યુઝ કરો છો, તો એના બેનિફિટ કયા કયા રહેશે, રાઈટ? હવે આપણે જોઈએ એપ્લિકેશન ઓફ ઓઓપી. તો એપ્લિકેશન ઓફ ઓઓપીમાં શું થશે? તો કે ઓઓપીની એપ્લિકેશન કઈ કઈ છે, બરાબર. તો અહીંયા શું કીધું છે? વી કેન યુઝ ઓઓપી ટુ ડેવલપ વેરિયસ ટાઈપ ઓફ એપ્લિકેશન ઓફ ડિફરન્ટ એરિયા. એટલે કે અલગ અલગ એરિયાની અંદર આપણે ઘણા બધા ટાઈપની એપ્લિકેશનને ડેવલપ કરી શકીએ. કોની મદદથી? ઓઓપીની મદદથી, રાઈટ? ઓઓપી એટલે શું? ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ. તો એવા જે એરિયા છે, બરાબર, તો એવા જે યુઝ છે એ કયા કયા છે? શું કીધું છે? વી કેન યુઝ ઓઓપી, કે ઓઓપીનો યુઝ કરીને આપણે શું કરી શકીએ? ડેવલપ કરી શકીએ
શકીએ ઘણી બધી ટાઈપની એપ્લિકેશનને અલગ અલગ એરિયાની અંદર, રાઈટ? તો એમાં આપણે જોઈએ કયા કયા યુઝ છે. પહેલું છે રિયલ ટાઈમ સિસ્ટમ, રાઈટ? ફર્સ્ટ શું છે? રિયલ ટાઈમ સિસ્ટમ આ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. એપ્લિકેશન ઓફ ઓઓપી, બરાબર, અને બેનિફિટ્સ ઓફ ઓઓપી, તો આ તમારે ખાસ નોટ કરીને રાખવા, બરાબર. બીજું છે સિમ્યુલેશન એન્ડ મોડેલિંગ. થર્ડ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટાબેઝ. એન્ડ ફોર્થ વન ઇઝ હાઇપર ટેક્સ, હાઇપર મીડિયા એન્ડ એક્સપર્ટ ટેક્સ, બરાબર. પછી આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ એક્સપર્ટ સિસ્ટમ, એટલે કે એઆઈ અને એક્સપર્ટ સિસ્ટમ. પછી ન્યુરલ નેટવર્ક એન્ડ પેરેલલ પ્રોગ્રામિંગ. પછી છે ડિસિઝન સપોર્ટ એન્ડ ઓફિસ ઓટોમેશન. પછી આવશે સીઆઈએમ, સીએએમ, સીએડી સિસ્ટમ, બરાબર. ધીસ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ઓઓપી, રાઈટ? ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ એના ડેટા ટાઈપ્સ વિશે, રાઈટ? ઓકે, આપણે ડીબીએમએસ ના લેક્ચર જોયા હતા, બરાબર. એની અંદર પણ ડેટા ટાઈપ્સ આવે છે, એસક્યુએલ ના ડેટા ટાઈપ્સ, રાઈટ? એવી જ રીતે આ સી પ્લસ પ્લસ છે, સી લેંગ્વેજમાં પણ ડેટા ટાઈપ્સ આવે છે. તો હવે આજે છે સી પ્લસ પ્લસ, તો એના ડેટા ટાઈપ્સ કયા કયા છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ, રાઈટ? તો આ ડેટા ટાઈપ્સ વાળો સેક્શન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આ બેઝિક વસ્તુ છે, તમને ખ્યાલ હોવી જોઈએ. આપણે આગળ વધીએ એની પહેલા આના વિશે થોડીક વધારે વાત કરીએ, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે, રાઈટ? તો આપણે આજે જોઈએ ડેટા ટાઈપ્સ કોના? સી પ્લસ પ્લસ ના, રાઈટ? તો સી પ્લસ પ્લસ જે છે એ કેવા પ્રકારના ડેટા ટાઈપને પ્રોવાઈડ કરે છે એના વિશે આપણે જોઈએ. તો કે વી કેન ડિવાઈડ ડેટા ટાઈપ્સ ઇન્ટુ થ્રી પાર્ટ. સી પ્લસ પ્લસ જે છે એટલે કે ઓઓપી, બરાબર, એ શું કરે છે કે ત્રણ પાર્ટ્સમાં ડેટા ટાઈપ્સને ડિવાઈડ કરે છે. ડેટા ટાઈપ તો છે એની પાસે ઘણા બધા, રાઈટ? પણ શું કરે છે, એને પણ એ ત્રણ પાર્ટ્સની અંદર અલગ અલગ ડિવાઈડ કરી દે છે, રાઈટ? તો એ કયા કયા છે? અહીંયા તમને સ્ટ્રક્ચર બી આપેલું છે, હાયરાર્કિકલ સ્ટ્રક્ચર પણ આપેલું છે, બરાબર, અને કેવી રીતે ડિવાઈડ કરેલા છે એ પણ આપેલું છે તમને. તો સી પ્લસ પ્લસ આ ડેટા ટાઈપ્સ છે એને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરે છે, બરાબર. પહેલું છે પ્રાઇમરી ડેટા ટાઈપ, સેકન્ડ વન ઇઝ ડિરાઇવ ડેટા ટાઈપ, એન્ડ થર્ડ વન ઇઝ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. હવે આપણે વન બાય વન જોઈએ એના વિશે, અને એના વિશે થોડુંક ડિટેલમાં પણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે, રાઈટ? તો કે પ્રાઇમરી ડેટા ટાઈપ, પ્રાઇમરી ડેટા ટાઈપની અંદર શું આવશે, કયા કયા આવે? તો બેઝિક જે છે એ પ્રાઇમરી ડેટા ટાઈપમાં આવશે. કયા કયા છે? ઇન્ટીજર છે, બરાબર, ઇન્ટીજરનો કીવર્ડ લખ્યો છે આઈએનટી, રાઈટ? પછી છે ફ્લોટ, પછી કેરેક્ટર છે, કેરેક્ટરનો કીવર્ડ છે CHAR, પછી છે વોઇડ, બરાબર. વર્ડ ફંક્શન નો યુઝ શું છે ખ્યાલ છે કોઈને? આપણે સી લેંગ્વેજ ની અંદર ભણી ગયા છે, બરાબર. શું યુઝ હતો એનો? તો કે આપણે પ્રોગ્રામની અંદર જો વર્ડ ફંક્શન નો યુઝ કરીશું તો આપણને રિટર્ન વેલ્યુ મળશે નહીં, રાઈટ? ખ્યાલ જ હશે બધાને, આપણે ખાસ જોવેલું છે આ, બરાબર. તો કે વર્ડ જે છે એનો યુઝ કરવાથી રિટર્ન વેલ્યુ નહીં મળે, બરાબર. વર્ડ ફંક્શન નો યુઝ ના કરો તો તમને રિટર્ન વેલ્યુ મળશે, રાઈટ? પછી આવશે આ પ્રાઇમરી થઈ ગયું. હવે આવશે સેકન્ડરી ડેટા ટાઈપ, બરાબર. પ્રાઇમરી ડેટા ટાઈપની અંદર આટલા બેઝિક આવશે. હવે બાકીના જે બે છે, ડિરાઈવ ડેટા ટાઈપ એન્ડ યુઝર ડેટા ટાઈપ, એની અંદર આવે છે સેકન્ડરી ડેટા ટાઈપની અંદર. તો આપણે જોઈએ ડિરાઈવમાં શું આવે અને યુઝર ડિફાઇનમાં શું આવે, રાઈટ? તો ડિરાઈવ ડેટા ટાઈપ એટલે કેવા? તો કે એરે છે, પોઈન્ટર છે, ફંક્શન છે, રેફરન્સ છે, બરાબર. તો આ બધા જે છે એ ડિરાઈવ ડેટા ટાઈપ છે. તમે સી લેંગ્વેજ ની અંદર આખે આખું ચેપ્ટર જોયું હશે, એરેનું ચેપ્ટર આવતું હતું, પોઈન્ટર વિશે આવતું હતું, ફંક્શનનું આવતું હતું, રાઈટ? તો આ બધા વિશે ડિટેલમાં પણ આપણે જોયેલું છે. ઓકે, તો જે લોકોને કંઈ ના ખબર પડતી હોય, કોઈ ડેફિનેશન જોતી હોય, તો એ લોકો મને કોમેન્ટ કરીને જણાવે, ઇન્ફોર્મ કરે, એટલે હું એ રીતનો વિડીયો બનાવી દઈશ, રાઈટ? પછી સેકન્ડ વન ઇઝ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ એટલે શું? પહેલાં તો કહી દઉં તમને, યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ્સ મીન્સ કે જે યુઝર દ્વારા ડિફાઇન કરવામાં આવ્યા હોય ડેટા ટાઈપને, બરાબર. કે કોઈ પણ ડેટા ટાઈપ છે એને કોણ ડિફાઇન કરશે? યુઝર. તો એને શું કહેવાશે? યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ, બરાબર. જે ઓલરેડી મળી આવતા હોય ડેટા ટાઈપ એને લાઇબ્રેરી ફંક્શન કહેવાશે, બરાબર. જ્યારે યુઝર ડિફાઇન્ડ જે છે એટલે શું? કે યુઝર દ્વારા ડિફાઇન કરવામાં આવ્યા હોય, બરાબર. તો એમાં કયા કયા આવી શકે? એક છે ક્લાસ, જેમ કે ક્લાસ છે યુઝર જ ડિફાઇન કરે છે. પછી સ્ટ્રક્ચર છે, યુનિયન છે, અને એન્યુમેરેશન છે. તો એન્યુમેરેશનનો કીવર્ડ તમને આપેલો છે એનમ, બરાબર. તો આ જે ચાર છે એ શું છે? યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ્સ છે, રાઈટ? તો હવે આના વિશે આપણે થોડીક ડિટેલમાં ડિસ્કશન કરીએ એટલે તમને ખ્યાલ આવે કે કયા ડેટા ટાઈપ્સની અંદર શું આવે, રાઈટ? ઓકે, તો અહીંયા તમને આપેલી છે એની સાઇઝ આપેલી છે, બરાબર. એના નામ આપેલા છે અમુક ડેટા ટાઈપ્સના, તો એના વિશે આપણે જોઈએ. ઓકે, તો આપણે સૌથી પહેલાં જોઈશું પ્રાઇમરી ડેટા ટાઈપ્સ વિશે. ઇન્ટીજર છે, ફ્લોટ છે, કેરેક્ટર છે અને વર્ડ છે. એની સાઇઝ શું છે અને બાઇટમાં કેટલી સાઇઝ છે એની, અને એની રેન્જ કેટલી છે એના વિશે આપણે જોઈએ, રાઈટ? તો સૌથી પહેલાં તો આવશે કેરેક્ટર, બરાબર. તો કેરેક્ટર જે છે એની સાઇઝ શું છે? બાઇટની અંદર 1 છે, બરાબર. પછી
ઇન્ટીજર પહેલા એટલા માટે નથી લખ્યું કે એની સાઈઝ જે છે એ આપણને 1 બાય 1 સ્ટેપ વાઇઝ આપેલી છે ઇન્ક્રીઝ એસેન્ડિંગ ઓર્ડર ની અંદર, એટલા માટે બરાબર. તો પહેલા છે કેરેક્ટર, તો કેરેક્ટર ની સાઈઝ જે છે બાઇટ ની અંદર કેટલા છે, 1 બાઇટ છે. જો જે લોકોને બીટ અને બાઇટ માં ના ખ્યાલ આવતો હોય એમાં, એના માટે મેં સ્પેશિયલી એક ગુજરાતી માં લેક્ચર બનાવેલ છે, કોમ્પ્યુટર બેઝિક કોમ્પ્યુટર નામનો ફોલ્ડર છે પ્લેલિસ્ટ ની અંદર, રાઈટ, ચેનલ ની અંદર. તો એમાં જઈ તમે બેઝિક કોમ્પ્યુટર ના લેક્ચર માં જઈ કોમ્પ્યુટર ની મેમરી વાળો લેક્ચર તમે જોઈ શકો છો. એની અંદર કીધું છે કે 1 બાઇટ એટલે કેટલા બીટ, પછી એમબી શું છે, જીબી શું છે, કેબી શું છે, બરાબર. તો એ લોકોએ ત્યાં જઈને લેક્ચર પહેલા તો જોઈ લેવું, એટલે તમને આની બાઇટ શું છે, બીટ શું છે પણ ખ્યાલ આવી જશે, રાઈટ. તો એમાં જે છે એ 1 બાઇટ સાઈઝ કોની છે, કેરેક્ટર ની. 1 બાઇટ એટલે કેટલા બીટ, તો કે 8 બીટ બરાબર 1 બાઇટ. ઓકે, 8 બીટ ઇઝ ઇક્વલ ટુ 1 બાઇટ. ઓકે, રીમેમ્બર? યસ. ઓકે, તો હવે આપણે એની રેન્જ જોઈએ, બરાબર. તો કે રેન્જ કેટલી છે આની, -128 to 127, રાઈટ. તો આ શું છે, એની રેન્જ છે. પછી છે અનસાઈન કેરેક્ટર, તો એની સાઈઝ પણ 1 બાઇટ છે અને 0 to 55 સુધીની એની રેન્જ છે. શોર્ટ ઓર ઇન્ટીજર, તો ઇન્ટીજર જે છે એની કેટલી છે સાઈઝ, 2 બાઇટ બરાબર. અને એનો આ જે છે -32768 to 32767 બરાબર, માઇનસ થી લઈને પ્લસ સુધીની આટલી એની રેન્જ છે. ઓકે, પછી આવશે અનસાઈન ઇન્ટીજર, તો એની પણ સાઈઝ કેટલી છે, 2 બાઇટ્સ બરાબર. હવે આવશે 0 to 65535, આ શું છે, એની રેન્જ છે. આ રેન્જ ખાસ યાદ ના રાખો તો ચાલે, બરાબર. તમારે યાદ શું રાખવાનું છે, એની સાઈઝ કેટલી છે. ઓકે, તો આ સાઈઝ જે છે બાઇટ ની અંદર છે, હંમેશા યાદ રાખો બીટ માં નથી બાઇટ માં છે, રાઈટ. તો આ તમારે યાદ રાખવાની છે એની સાઈઝ. તો આ હતું પ્રાઇમરી ડેટા ટાઈપ્સ વિશે. ઓકે, જે આપણે જોઈએ એના વિશે થોડું. ઓકે, તો બીજા પણ પ્રાઇમરી ડેટા આપેલા છે, લોંગ છે બરાબર. લોંગ પણ શું છે, ડેટા ટાઈપ્સ છે. એની સાઈઝ કેટલી છે, બાઇટમાં 4 છે બરાબર. અને આ જે છે એની રેન્જ છે. પછી અનસાઈન લોંગ છે, 4 એની સાઈઝ છે બરાબર. ફ્લોટ છે, ફ્લોટ એટલે કેવી, પોઈન્ટ વાળી વેલ્યુ, રાઈટ. તો એની સાઈઝ કેટલી છે, 4 બાઇટ્સ. પછી ડબલ છે, તો ડબલની સાઈઝ કેટલી છે, 8 બાઇટ્સ. પછી લોંગ ડબલ એટલે એની સાઈઝ 10 બાઇટ બરાબર. તો તમને કદાચ એવું પૂછાઈ શકે કે સૌથી ઓછામાં ઓછી સાઈઝ કોની છે, કયા ડેટા ટાઈપ્સની છે, અને સૌથી મેક્સિમમ સાઈઝ કયા ડેટા ટાઈપ્સની છે. તો સૌથી મિનિમમ સાઈઝ જે છે એ કયા ડેટા ટાઈપ્સની આવશે, કેરેક્ટરની, રાઈટ, 1 બાઇટ. અને બીજું લોંગ ડબલ જે છે એની સાઈઝ કેટલી આવશે, 10 બાઇટ્સ. એટલે કે 10, જો તમે કાઉન્ટ કરી શકો, 8 બીટ બરાબર 1 બાઇટ થાય તો 10 બાઇટ બરાબર કેટલા બીટ થશે, રાઈટ. તો આ કાઉન્ટ કરીને મને કોમેન્ટમાં જણાવજો એનો આન્સર શું આવે, બરાબર. 10 બાઇટ બરાબર કેટલા બીટ થાય, ઓકે, કોમેન્ટ તમે કરી શકો છો. પછી આવશે ડિરાઇવ ડેટા ટાઈપ. આપણે જોયું પ્રાઇમરી ડેટા ટાઈપ વિશે, હવે આપણે જોઈએ ડિરાઇવ ડેટા ટાઈપ. આપણે કીધું ને કે ડેટા ટાઈપ સી પ્લસ પ્લસ જે છે એ 3 પ્રકારના ડેટા ટાઈપ પ્રોવાઈડ કરે. પહેલું છે પ્રાઇમરી, સેકન્ડ ડિરાઇવ, એન્ડ થર્ડ વન ઇઝ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ, રાઈટ. તો આપણે ફર્સ્ટ જે છે એને વિશે ડિસ્કસ કરી લીધી પ્રાઇમરી ડેટા ટાઈપ વિશે. સેકન્ડ આપણે જોવાના છે ડિરાઇવ ડેટા ટાઈપ. તો ડિરાઇવ ડેટા ટાઈપમાં કયા કયા હતા, આપણે જોયું એરે છે, ફંક્શન છે, અને પોઈન્ટર છે, રાઈટ. મેં તમને કીધું એવી રીતે સી લેંગ્વેજ ની અંદર તમે આ ત્રણેયના આખી આખા ચેપ્ટર ભણી ગયા છો. ઓકે, તો પણ આપણે એના વિશે અહીંયા શોર્ટમાં તમને આપેલું છે, એની બેઝિક ડેફિનેશન આપેલી છે, રાઈટ. તો વી કેન નોટ યુઝ ધ ડિરાઇવ ડેટા ટાઈપ વિધાઉટ યુઝ ઓફ પ્રાઇમરી ડેટા ટાઈપ. શું કીધું છે, તો કે પ્રાઇમરી ડેટા ટાઈપનો યુઝ કર્યા વગર તમે ડિરાઇવ ડેટા ટાઈપનો યુઝ કરી શકશો નહીં, બરાબર. એટલે ડિરાઇવ ડેટા ટાઈપ માટે તમારે હંમેશા કોનો યુઝ કરવો પડશે, પ્રાઇમરી ડેટા ટાઈપનો. એનો યુઝ થશે તો જ ડિરાઇવ ડેટા ટાઈપને આપણે યુઝ કરી શકશું. ઓકે, બીજું શું કીધું છે, એરે. તો એરેની ડેફિનેશન શું થઈ, સિમ્પલ લેંગ્વેજમાં તમારે યાદ રાખવાની, એરે ઇઝ અ કલેક્શન ઓફ સિમિલર ડેટા ટાઈપ્સ, બરાબર. અથવા તો આને તમને આપેલું છે, એરે ઇઝ અ ફિક્સ સાઇઝ સિક્વન્સ કલેક્શન ઓફ એલિમેન્ટ્સ ઓફ ધી સેમ ડેટા ટાઈપ. આ થોડું તમને અઘરું લાગશે, એટલે તમારે શું યાદ રાખવાનું, એન એરે ઇઝ અ ફિક્સ સાઇઝ એન્ડ કલેક્શન ઓફ ડેટા ટાઈપ, સિમિલર ડેટા ટાઈપ, રાઈટ. એક સરખા ડેટા ટાઈપનું કલેક્શન ફિક્સ સાઇઝની સાથે, એટલે એને શું કહેવાશે, એરે, રાઈટ. જે લોકોને આમાં ખબર ના પડતી હોય તો એ લોકો હું બોલું છું એ નોટ કરીને રાખવું, તો કે એરે ઇઝ અ ફિક્સ સાઇઝ, બરાબર, ફિક્સ સાઇઝની સિક્વન્સ હશે એની પાસે, એન્ડ કલેક્શન ઓફ સિમિલર ડેટા ટાઈપ, રાઈટ. ફરીથી એક વખત બોલું છું, એરે ઇઝ અ ફિક્સ સાઇઝ સિક્વન્સ એન્ડ કલેક્શન ઓફ સિમિલર ડેટા ટાઈપ. એટલે કે સિમિલર એટલે શું, એક સરખા ડેટા ટાઈપનું કલેક્શન અને ફિક્સ સાઇઝની સિક્વન્સ, એટલે એને શું કહેવાશે, એરે, રાઈટ. પછી શું કીધું છે, પોઈન્ટર. તો પોઈન્ટર એટલે શું, પોઈન્ટરની ડેફિનેશન લખી હોય તો એ પણ તમે લખી શકો છો. તો કે પોઈન્ટર ઇઝ અ વેરિયેબલ. પોઈન્ટર શું છે, એક પોતે વેરિયેબલ છે, રાઈટ. અને એ શું કરે છે, કન્ટેન્સ એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. જો જે લોકો એ લખ્યું હોય એ લખી લેજો, બરાબર. તો કે પોઈન્ટર શું છે, પોઈન્ટર ઇઝ અ વેરિયેબલ, બરાબર. શું લખશો, પોઈન્ટર ઇઝ અ વેરિયેબલ
which contains address of another variable. એટલે કે શું કરે છે, પોઇન્ટર પોતે એક વેરિયેબલ છે અને એ શું કરે છે, બીજા કોઈ વેરિયેબલ ના એડ્રેસ ને સમાવે છે. તમને ખ્યાલ હોય તો પોઇન્ટર નું ચેપ્ટર આપણે જોયું હતું, એની અંદર પણ આવતું, બરાબર. તો પોઇન્ટર ઇઝ અ વેરિયેબલ ધેટ કન્ટેન્સ એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ, રાઈટ? ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે આપણે જોઈએ ફંક્શન વિશે. તો ફંક્શન જે છે એની ડેફિનેશન શું છે, ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ્સ કમ્બાઈન ઇન વન બ્લોક ફોર સમ સ્પેશિયલ પર્પઝ. શું કીધું છે કે સપોઝ એક્ઝામ્પલ આપું, અહીંયા તમને એક પ્રોગ્રામ છે, મેઇન પ્રોગ્રામ, રાઈટ? તો એને આપણે સોલ્વ નથી થતો, તો શું કરશું, નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરશું, રાઈટ? તો જે સબ પ્રોગ્રામની અંદર ડિવાઈડ કરીએ છીએ, તો એ સબ પ્રોગ્રામને આપણે અલગ અલગ રીતે આપણે રિઝલ્ટ મેળવી શકશું, રાઈટ? તો એ જે રિઝલ્ટ આપણે અલગ અલગ મેળવીએ છીએ, તો એ રિઝલ્ટ કમ્બાઈન કરીને આપણે શું, એક મેઇન પ્રોગ્રામ નું રિઝલ્ટ બની જશે, રાઈટ? તો એને શું કહેવાશે, ફંક્શન કહેવાશે, રાઈટ? ફંક્શન એટલે શું, તો કે એક મેઇન, કોઈ પણ મેઇન પ્રોગ્રામ કે જેને આપણે નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ એને શું કહેવાશે, ફંક્શન કહેવાશે. ઓકે, ફંક્શન નો મિનિંગ જ એ થશે કે તમે એક મોટો પ્રોગ્રામ છે તો એને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરી દો, રાઈટ? ઓકે, તો હવે આપણે જોઈએ થર્ડ વન ઇઝ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. તો યુઝર ડિફાઇન્ડ મેં તમને કીધું એ રીતે, યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ્સ એટલે શું, તો કે યુઝર દ્વારા જે ડેટા ટાઈપ ડિફાઇન કરવામાં આવ્યા હોય એને શું કહેવાય, યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ, રાઈટ? તો એ કયા કયા છે, પહેલું છે સ્ટ્રક્ચર છે, સેકન્ડ વન ઇઝ ક્લાસ, એન્ડ થર્ડ વન ઇઝ યુનિયન, એન્ડ ફોર્થ વન ઇઝ એન્યુમેરેશન. આપણે એન્યુમેરેશન નું જોયું, એનો કીવર્ડ શું હતો, એનમ, બરાબર. તો આ ચાર જે છે તમને એક્ઝામ ની અંદર કદાચ પૂછાય કે વિચ આર યુઝર ડિફાઇન ડેટા ટાઈપ્સ ઇન સી પ્લસ પ્લસ અથવા તો ઓઓપી, રાઈટ? તો તમારે શું લખવાનું, ફોર ટાઈપ્સ ઓફ યુઝર ડિફાઇન ડેટા ટાઈપ્સ ઇન યુઝ સી પ્લસ પ્લસ લેંગ્વેજ. પહેલી કઈ છે, સ્ટ્રક્ચર, સેકન્ડ વન ઇઝ ક્લાસ, થર્ડ વન ઇઝ યુનિયન, એન્ડ ફોર્થ વન ઇઝ એન્યુમેરેશન, બરાબર. તો આ છે ચાર જે છે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ્સ છે. ઓકે, તો એના વિશે આપણે જોઈએ, ચારે ચાર વિશે શું કહેવા માંગે છે, એની અંદર શું આવે છે, રાઈટ? તો સ્ટ્રક્ચર એટલે શું, તો કે સ્ટ્રક્ચર ઇઝ અ કલેક્શન ઓફ લોજિકલી રિલેટેડ ડેટા આઇટમ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ ગ્રુપ ટુગેધર એન્ડ નાઉન બાય અ સિંગલ નેમ. સ્ટ્રક્ચર એટલે શું, તો કે સ્ટ્રક્ચર એટલે એક સિંગલ નેમ, બરાબર. એક સિંગલ નામ છે, એની સિંગલ નેમ ને રિલેટેડ અલગ અલગ ડેટા ટાઈપ્સ છે એ જોડાયેલા હશે, બરાબર. જેમ કે આપણે અત્યારે જોયું, શું જોયું, ઉપર આપણે સ્ટ્રક્ચર જોયું, રાઈટ? સી પ્લસ પ્લસ ના ડેટા ટાઈપ નું સ્ટ્રક્ચર જોયું. તો એમાં શું હતું કે સી પ્લસ પ્લસ ના ડેટા ટાઈપ્સ છે એના ત્રણ ટાઈપ્સ પડતા હતા, બરાબર. પ્રાઇમરી, અને પહેલા તો આપણે ઉપર જોયું કે પ્રાઇમરી ને સેકન્ડરી હતું, રાઈટ? પછી શું કીધું, સેકન્ડરી ની અંદર પાછા બે પાર્ટ પડતા હતા, યુઝર ડિફાઇન અને ડિરાઇવ, બરાબર. તો ઈ જે છે એ આખું સ્ટ્રક્ચર છે, એટલે શું, એક સિંગલ નામ સાથે, જેમ કે ડેટા ટાઈપ એક સિંગલ નામ છે, રાઈટ? તો ઈ ડેટા ટાઈપ સિંગલ નામ છે, એની સાથે અલગ અલગ ડેટા ટાઈપ કનેક્ટેડ છે, બરાબર. રિલેટેડ છે ને ડેટા આઇટમ, તો ઈ બધાનું ગ્રુપ થઈને એક શું બનાવે છે, મેઇન ડેટા ટાઈપ બનાવે છે, એને શું કહેવાશે, સ્ટ્રક્ચર કહેવાશે. ખ્યાલ આવી જશે સ્ટ્રક્ચર કોને કહેવાશે, રાઈટ? ફરીથી એક એક્ઝામ્પલ આપી દઉં, એક સપોઝ ડેટા ટાઈપ આપણી પાસે કયા કયા છે, તો કે આપણી પાસે ડેટા ટાઈપ ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, એરે, ફંક્શન, આ મિક્સમાં લઉં છું, બરાબર. પોઈન્ટર, આ બધા શું છે, ડેટા ટાઈપ છે. તો આ અલગ અલગ ડેટા ટાઈપ જે છે એ બધા રિલેટ થઈને એક ગ્રુપ બનાવે છે, રાઈટ? શું બનાવે છે, એક ગ્રુપ બનાવે છે. અને એ ગ્રુપ બનાવે છે તો આ બધાને આપણે શું નામ આપી શકશું, બધા જે છે એ શું કહેવાશે, ડેટા ટાઈપ કહેવાશે, રાઈટ? તો એક સિંગલ નામ છે એનો ડેટા ટાઈપ, અને એના ડેટા ટાઈપ જે બધા અલગ અલગ છે એ એકબીજા સાથે રિલેટેડ હશે, તો એને શું કહેવાશે, સ્ટ્રક્ચર કહેવાશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે આપણે જોઈએ યુનિયન. તો કે યુનિયન ઇઝ લાઈક અ સ્ટ્રક્ચર, યુનિયન જે છે એ સ્ટ્રક્ચર જેવું જ છે, એક્સેપ્ટ ધેટ ઇચ એલિમેન્ટ શેર ધ કોમન મેમરી. શું કરે છે કે દરેક એલિમેન્ટ જેટલા પણ ડેટા ટાઈપ છે એને બધાને શું કરે છે, એક્ઝામ્પલ તરીકે ડેટા ટાઈપ આપણી પાસે ઇન્ટીજર, ફ્લોટ, ડબલ બધા છે, બરાબર. તો એને શું કરે છે, એલિમેન્ટ શેર ધ કોમન મેમરી, એટલે કે સરખી મેમરી બધાને ડિવાઈડ કરશે, બરાબર. દરેક એલિમેન્ટને મેમરી જે છે એ શેર કરશે. પછી આવશે ક્લાસ. તો ક્લાસ એટલે શું, તો કે ક્લાસ ઇઝ અ ટેમ્પલેટ ધેટ સ્પેસિફાઈ ધ ફિલ્ડ્સ એન્ડ મેથડ ઓફ થિંગ્સ ઓર ઓબ્જેક્ટ. તમને ખ્યાલ હોય તો આપણે ડીબીએમએસ ના લેક્ચર ની અંદર જોયું તો ક્લાસ કોને કહેવાય, બરાબર. ક્લાસ એટલે શું, તો કે ઇઝ અ પ્રોટોટાઇપ ફ્રોમ વિચ ઓબ્જેક્ટ આર ક્રિએટેડ. કે આપણે ઓબ્જેક્ટ કયો ક્રિએટ કરીએ છીએ એના ઉપરથી આપણે ક્લાસને ડિફાઇન કરી શકીએ, રાઈટ. પછી આવશે એનમ. એટલે શું, તો કે યુઝર ડિફાઇન ટાઈપ કન્સિસ્ટિંગ ઓફ અ સેટ ઓફ નેમ કોન્સ્ટન્ટ કોલ એન્યુમરેટર. એન્યુમરેટર એટલે શું કીધું, તો કે આ એક પ્રકારનો યુઝર ડેટા ડિફાઇન ડેટા ટાઈપ્સ છે, બરાબર. એ શું કરે છે, તો કે સેટ ઓફ નેમ કોન્સ્ટન્ટ, એટલે કે કોન્સ્ટન્ટ નેમનો સેટ, એટલે શું કહેવાશે, એન્યુમરેટર. કોન્સ્ટન્ટ એટલે શું, એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ડિસ્કશન કરીશું, બરાબર. કોન્સ્ટન્ટ વિશે થોડુંક આપણે ડિટેલમાં જોઈશું, એટલે તમને ખ્યાલ આવી જશે કે કોન્સ્ટન્ટ શું છે, બરાબર. તો અત્યારે ખાલી એટલું કહી દઉં, કોન્સ્ટન્ટ એટલે કોઈ પણ
અચળ વસ્તુ કે એકવાર લઈ લીધા પછી ચેન્જ નહીં થાય. જેમ કે પાઈ છે તો પાઈ ની વેલ્યુ હંમેશા 3.14 અથવા તો 22/7 જ રહેશે, બરાબર? તો એ શું છે, કોન્સ્ટન્ટ છે કે એ ચેન્જ નહીં થાય. ઓકે, તો આ રીતે કોન્સ્ટન્ટ વિશે પણ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. અહીં તમને એન્યુમરેશન ની સિન્ટેક્સ આપેલી છે. પહેલા તો કીવર્ડ લેવાનો એટલે કે એનો ડેટા ટાઈપ આવશે, પછી એનું નામ આવશે, ડેટા ટાઈપ નેમ, અને પછી એની અંદર લિસ્ટ ઓફ વેરિયેબલ. આ એક્ઝામ્પલ આપેલું છે, જેમ કે એનમ છે આ કીવર્ડ છે, બરાબર? પછી ડે ઓફ વીક એટલે કે વીક નો કયો ડે છે એ અહીંયા લખવાનું. સો અહીંયા લિસ્ટ ઓફ વેરિયેબલ કે કયા કયા એની અંદર વેરિયેબલ આવે છે, જેમ કે મંથ છે, બરાબર? મંથ ઇઝ ઇક્વલ ટુ શું કીધું છે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, આ બધા જે છે એ વીકના ડેઝ છે, રાઈટ? આ એનું એક્ઝામ્પલ છે. આપણે એન્યુમેરેટર વિશે એક્ઝામ્પલ સાથે જોઈશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, એનું એક્ઝામ્પલ આપણે સી લેંગ્વેજ ની અંદર પણ આગળ કરેલું છે. ઓકે, તો આજના લેક્ચર માટે આટલું. ઓકે, તો આ વિડીયો જો તમને ના સમજાય તો તમે એને ફરીથી જુઓ, અને જે કોઈને કઈ પ્રોબ્લેમ હોય તે લોકો મને કોમેન્ટ કરીને જણાવી શકે છે કે કોને કઈ ડેફિનેશન જોઈએ છે. ઓકે, અને કોને ક્યાં પ્રોબ્લેમ થાય છે. ઓકે, એટલે મને ખબર પડે કે તમને સમજાય છે કે નહીં, રાઈટ? થેન્ક યુ ફોર વોચિંગ. જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, અને જરૂરથી તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ આ રીતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરતું હોય, ડિપ્લોમા, જેને આ સબ્જેક્ટ વિશે ભણવું હોય અથવા તો આ સબ્જેક્ટ વિશે જાણવું હોય તો એને પણ શેર કરો, બરાબર? એન્ડ જરૂરથી સબસ્ક્રાઇબ કરો ચેનલ લર્નિંગ પોઈન્ટ ને, જેથી કરીને સબસ્ક્રાઇબ કરશો તો શું થશે, તમને નોટિફિકેશન દ્વારા મારા વિડીયો મળતા રહેશે જેવી રીતે અપલોડ કરું એ રીતે, બરાબર? અને સબસ્ક્રાઇબની સાથે સાથે બાજુમાં બેલ બટન પણ પ્રેસ કરી દેજો જેથી કરીને નોટિફિકેશન મળતી રહે. બાકી ખાલી સબસ્ક્રાઇબ કરશો, નોટિફિકેશન નહીં આવે તો પછી પ્રોબ્લેમ થઈ જશે. ઓકે, થેન્ક યુ.